નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, કંડક્ટર પરીક્ષા 2020 અંતર્ગત આજે આપણે ગુજરાતના જે અલગ અલગ જિલ્લાઓ જોતા હતા તેમાં આજે આપણે ભરૂચ જિલ્લા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું, જે તમને આવનારી કંડક્ટર, બિન સચિવાલય, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ કે કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની વર્તનની ભરતીમાં ઉપયોગી થઈ રહેશે. અને તેના સિવાય મિત્રો બીજી એક માહિતી થોડી લઈ લઈએ. મિત્રો, જો તમે 1 થી 6 હજાર પ્રશ્નો એક જ PDFમાં એટલે કે ઈ બુકમાં સામાન્ય જીકેના પ્રશ્નો મેળવવા માંગતા હોય તો ₹10 તમને ડિસ્ક્રિપ્શનમાં એના પ્રશ્નોની લિંક મળી જશે, જે તમે ઇન્સ્ટામોજો ઉપર જઈને તમે લઈ શકશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તેમજ 1 થી 5 મોડલ પેપર, કંડક્ટરના 1 થી 5 મોડલ પેપર પણ તમને ₹10 અને એની સાથે 70 કોમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નોની PDF પણ મળી જશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, આ રહી આપણે આજના વિડીયોની માહિતી. ગુજરાતના જિલ્લાઓ, ભરૂચ જિલ્લો, તો ભરૂચ જિલ્લાનું મુખ્ય મથક છે ભરૂચ જ. તેની સરહદ એટલે કે ભરૂચ જિલ્લો આપણે નકશામાં અહીં જોઈ શકીએ છીએ કે ભરૂચ જિલ્લો અહીં આવેલો છે. તેની ઉત્તરે વડોદરા અને આણંદ જિલ્લો, ઉત્તરે વડોદરા તેમજ આણંદ જિલ્લો આવેલો છે અને પૂર્વમાં નર્મદા જિલ્લો અને દક્ષિણમાં સુરત અને પશ્ચિમમાં ખંભાતનો અખાત આવેલો છે. હવે તાલુકાઓ જોઈ લઈએ. તો તાલુકાઓ કયા કયા છે? તો તાલુકાઓમાં વાલિયા, વાગરા, આમોદ, ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, જંબુસર, હાંસોટ અને ઝઘડિયા, આટલા તાલુકાઓ આવેલા છે. તાલુકા યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે વાવા, આબ અને જહાજ. વાવા, આબ અને જહાજ. ક્ષેત્રફળ શું છે? તો ભરૂચ જિલ્લાનું ક્ષેત્રફળ છે 6,528 ચોરસ કિલોમીટર. વસ્તી કેટલી છે? વસ્તી છે 1,50,822. અને સાક્ષરતા દર કેટલો છે? 83.3% સાક્ષરતા દર ભરૂચ જિલ્લાનો છે. વિશેષતામાં જોઈ લઈએ તો ભૃગુ તીર્થ કે ભૃગુ કચ્છ તરીકે ઓળખાતું ભરૂચ સમૃદ્ધ બંદર હતું. એશિયાનું સૌ પ્રથમ કેમિકલ પોર્ટ દહેજ અને ભરૂચ જિલ્લાનું બંદર છે. કાળિયો ડુંગર તથા સારસા માતાનો ડુંગર ભરૂચ જિલ્લામાં આવેલો છે. યાદ રાખજો મિત્રો, કાળિયો ડુંગર તથા સારસા માતાનો ડુંગર ભરૂચ જિલ્લામાં આવેલો છે. અને ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ભરૂચ અંકલેશ્વરમાં આવેલું છે. કઈ જગ્યાએ? ભરૂચમાં અંકલેશ્વરમાં ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર આવેલું છે. સુજની નામની રજાઈ માટે ભરૂચ જિલ્લો જાણીતો છે. આ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે સુજની નામની રજાઈ માટે ભરૂચ જિલ્લો જાણીતો છે. ગુજરાતની સૌ પ્રથમ મસ્જિદ ભરૂચ જિલ્લાના ગાંધાર ખાતે ઈસવીસન 760માં બાંધવામાં આવી હતી. તેમજ ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ છે. ઘણી પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ છે. ગુજરાતનો સૌથી લાંબો પુલ ગોલ્ડન બ્રિજ નર્મદા નદી ઉપર ભરૂચ જિલ્લામાં આવેલો છે. હવે જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવી લઈએ. તો જોવાલાયક સ્થળોમાં ભરૂચ, પહેલાં ભરૂચ વિશે, નર્મદાના કિનારે ભૃગુ ઋષિએ વસાવેલું શહેર એટલે ભરૂચ. કનૈયાલાલ મુનશીના મતે પુરાણકાલીન નગરી માહિષ્મતી એ આજ ભરૂચ. પુરાણકાલીન નગરી માહિષ્મતી એ આજ ભરૂચ. ઇતિહાસકારો તેના જુદા જુદા નામ સૂચવે છે. તો જેમ કે ભૃગુતીર્થ, ભૃગુકચ્છ, ભૃગપુર, ભંડોજ અને ભ્રોજ, એટલે અલગ અલગ મંતવ્ય પ્રમાણે અલગ અલગ વાતો છે. ઈસવીસન 1901માં રાણી વિક્ટોરિયાની યાદમાં લોકોએ બંધાવેલો વિક્ટોરિયા ટાવર, જે 2001ના ભૂકંપમાં નાશ પામ્યો હતો. અંગ્રેજોએ ઈસવીસન 1881માં બંધાવેલો ગોલ્ડન બ્રિજ જાણીતો છે, જે ગુજરાતનો સૌથી લાંબો પુલ છે. યાદ રાખજો મિત્રો, ગુજરાતનો સૌથી લાંબો પુલ છે. આ ઉપરાંત હંસદેવનો આશ્રમ આવેલો છે. ભરૂચ પ્રાચીન કાળનું સમૃદ્ધ બંદર હતું. કુમારપાળે બંધાવેલો કોટ કિલ્લો આજે પણ છે. તો આ હતી ભરૂચની વાત. હવે દહેજ વિશે જોઈએ. 25 જાન્યુઆરી 2001ના રોજ ખુલ્લું મુકાયેલ એશિયાનું સૌ પ્રથમ, ભારતનું એકમાત્ર કેમિકલ પોર્ટ છે. દહેજ બંદર ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની લિમિટેડ કહેવાય છે, GCPTL. હવે અંકલેશ્વર વિશે. તો અંકલેશ્વર પ્રાચીન નામ ગુજરાતનું સૌથી, અંકલેશ્વરનું પ્રાચીન નામ અંકુલેશ્વર. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ભરૂચ અંકલેશ્વરમાં આવેલું છે તથા ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. ગાંધાર, તો અહીંથી પણ ખનિજ તેલ મળી આવ્યું છે. ગુજરાતમાં સૌ પ્રથમ મસ્જિદ ગાંધાર ખાતે ઈસવીસન 760માં બંધાઈ હતી.
કાવી વરુચના કાવી બંદરે નર્મદા ખંભાતના અખાતમાં સમુદ્ર સંગમ પામે છે. આગળ જોઈએ, સાસુ અને વહુના દેરા પણ કાવી ગામમાં આવેલા છે. શુકલ તીર્થ તો સૌંદર્યધામ તથા શુક્લેશ્વર મહાદેવ નર્મદાજીનું મંદિર આવેલું છે. કબીરવડમાં જોઈએ તો 600 વર્ષ જૂનો વડ આવેલો છે. આ વડ નર્મદાના પટમાં આવેલો ટાપુ છે. સ્તંભેશ્વર તીર્થ કાવી પાસે મહીસાગર, વાત્રક શેઢી, મેસવો ખારી, ચંદ્રભાગા, સાબરમતી અને હાથમતી એમ 8 નદીઓનો અરબ સાગરમાં સંગમ થાય છે તથા સ્તંભેશ્વર તીર્થ છે. અહીં સમુદ્રની વર્તી અને ઓટના કારણે 24 કલાકમાં 2 વખત શિવલિંગ સમુદ્રમાં અદૃશ્ય થાય છે. શિવ ભક્તો સ્તંભેશ્વરને દક્ષિણ ગુજરાતનું સોમનાથ ગણે છે. ભગવાન શંકરના પુત્ર કાર્તિક દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી એવી માન્યતા છે. આગળ જોઈએ અલિયા બેટ વિશે. તો નર્મદાના મુખ પ્રદેશમાં આવેલો બેટ જ્યાં ભારતનું સૌ પ્રથમ સામુદ્રિક ખનિજ તેલ મળી આવ્યું હતું. કઈ જગ્યાએ? અલિયા બેટ ખાતે. બાળબુદ્ધ તો અહીં નર્મદા માતાનું મંદિર તથા બાળભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. દર 18 વર્ષે અહીં કુંભ મેળો ભરાય છે બાળભૂત ખાતે. મુખ્ય નદીઓ તો નર્મદા, કરજણ, અમરાવતી, કીમ, ડાડર, મેણ અને પાદર. ખેતીમાં જોઈએ તો કપાસ, ઘઉં, કઠોળ, મગફળી, ડાંગર, લોંગ, કેરી, જુવાર, બાજરી. ખનિજમાં જોઈએ તો અકીક. આગળ જોઈએ ભરૂચ જિલ્લાના બાલનેર, મતીબાળ અને સિસોદરા ખાતેથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી આવે છે. ઉદ્યોગોમાં જોઈએ તો ઉદ્યોગોમાં ભરૂચ નજીક ચાવજ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની GNFCનું કારખાનું આવેલું છે. આ યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે, યાદ રાખજો મિત્રો. GNFC ક્યાં આવેલી છે? ભરૂચ નજીક ચાવજ ખાતે. જે યુરિયા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ છે. ડેરી ઉદ્યોગ, દવાઓ, સાયકલ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ, ચીનાઈ માટીના વાસણો, સુતરાઉ કાપડ વગેરે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ તો રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 8 નવ નંબર 48 પસાર થાય છે. અગત્યના રેલવે સ્ટેશન તો ભરૂચ, સામની, જંબુસર, કાવી અને અંકલેશ્વર વગેરે. હવે મેળા વિશે તો મેળામાં જોઈએ તો માધ મેળો ભરૂચ ખાતે શ્રાવણ વદ નોમના દિવસે ભરાય છે. મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ છે. શુકલ તીર્થનો મેળો તો શુકલ તીર્થ ખાતે કાર્તિકી પૂર્ણિમાના દિવસે થાય છે. ભરૂચમાં જૈનોનો રીખવદેનો મેળો યોજાય છે. બાળભૂતનો મેળો તો બાળભૂતેશ્વર મહાદેવ બાળભૂત. ધાર્મિક સ્થળો તો સ્તંભેશ્વર તીર્થ, કંબોઈ, કાવી. રિસર્ચ સ્ટેશન તો ગુજરાત ઇન્સેક્ટિસાઇડ લિમિટેડ અંકલેશ્વર. કોટન રિસર્ચ સ્ટેશન ભરૂચ હાંસોલ કપાસ સંશોધન કેન્દ્ર છે. કુંડ તળાવ વિશે જોઈએ તો બડબડિયો કુંડ અંકલેશ્વર ખાતે, સૂર્યકુંડ ભરૂચ ખાતે. ડેરી જોઈએ તો દૂધધારા ડેરી ભરૂચ ખાતે. બંદરો કયા છે તો દહેજ, ભરૂચ, હાંસોળ, ટંકારી અને કાવી બંદર પણ જાણીતા છે. તેમજ ડુંગરો તો ડુંગરો પર્વતોમાં કાળિયો ડુંગર તથા સારસા માતાનો ડુંગર ભરૂચમાં આવેલો છે. તો મિત્રો, આ હતી ભરૂચ જિલ્લા વિશેની માહિતી. બીજા જિલ્લા વિશેની માહિતી જોવા માંગતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક પણ મળી જશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, શેર કરજો પોતાના મિત્રો જોડે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.